ему слухав не тільки. પારે કરી હવે જગાડશે શરૂ છે હાલો ભાઈ મારી બેડે મૂછ ચડાવ ચડાવતા લાગો બેઠા બેઠા આ નવરા નવરા હું કરું ભગવાનની સભામાં કોઈ પ્રશ્ન પૂછ્યો ભગવાન જેવું કઈ છે એટલે એને ના પાડી ના ભગવાન જેવું કઈ છે નહી થોડોક સત્સંગ આગળ આવ્યો એટલે બીજા સાધકે જીજ્ઞાસુને પ્રશ્નો કરીને એવી જનસભા ભરાતી પેલા એને પ્રશ્ન પૂછ્યો હું ભગવાન જેવું કઈ છે એને પાડી હા હવે બોલ્યો ના પણ પ્રશ્ન પેલો પૂછવા વાળો એની સભામાં બેઠો હતો એને સંશય થયો કે મને ના પાડી ને એને હા પાડી પ્રશ્ન એકનો એક તો ઈ બે તો આલો જિજ્ઞાસુ પણ એનો જે પટ શિષ્ય જે આનંદ હતો એને સંશય થયો ભગવાને એકને ના પાડી ને એકને હા કેમ પાડી પક્ષંપી કરતા કરતા જનસભા પૂરી થઈ એટલે આશ્રમમાં ગયા આશ્રમમાં જઈને આનંદ એની પક્ષંપી કરતો હતો એમાં પ્રશ્ન પૂછો ભગવાન તેની આમ કેમ સભામાં કીધું તો કે ભાઈ પહેલો પ્રશ્ન પૂછવા વાળો હતો ને એને ખાલી જાણવું હતું ભગવાન જોવો નહોતો અને બીજો જે પ્રશ્ન પૂછવા વાળો હતો એને ભગવાન જોવો હતો જાણવો હતો અને હાલવું હતું અને માનવું હતું એટલે એના માટે ભગવાન છે ને જેને જાણવું ને જોવું છે એના માટે ભગવાન જેવું કઈ છે નહીં તો ઉગારામ દાદાને કોઈ પ્રશ્ન કર્યો કે દાદા ભગવાન ક્યાં અને કેવો અને કેવી રીતે તો એના પર એના ઘટમાંથી જે વાણી ફૂટી એનો એનો આખો એને વિસ્તાર બતાવી દીધો કે આપમાં અગમ ઉગે એને તમે જાણજો સદગુરુ બતાવે સત બ્રહ્મ અવલૌકિક શબ્દ જો એમાંથી ઉકલે તો કોટિક છૂટી જાય કરમ એમાં એક જ અવલૌકિક શબ્દ ઉકેલવાનો છે બીજું કાંઈ એમાં કરવાનું નથી વધારે ભગવાનને જાણવો હોય તો તમારામાંથીનો જે વાણી ઉઠે છે તમારામાંથીનો જે વર્તીઓ ઉર્મીઓ ઉઠે છે એ એક પરમાત્માના ઘરમાંથી જ ઊભું થાય છે
તો એને તમારે જાણવું હોય તો સદગુરુ એ જ સત્ય બ્રહ્મ બતાવ્યો છે. બાકી બધા જગતમાં જેટલા જેટલા જે જે જેવી રીતે માને છે યથાર્થપણે એને એવી રીતે એને વર્ણવ્યો છે ઈશ્વરને, પણ અથાર્થપણે તમને સદગુરુ એ બતાવ્યો છે કે આ વિધ રીતે પરિબ્રહ્મ પરમાત્મા આવી જ રીતે ભગવાન છે, ભગવાનને બીજું કઈ હોય નહીં. તો આપણે એમ કે ભાઈ તો બીજા વર્ણવ્યો છે એને બ્રહ્મ સત્ય અને ઈ બ્રહ્મ અસત્ય એવું ખરું. કોઈ દેરામાં બતાવ્યો, કોઈ શારદામની જાત્રાએ બતાવ્યો, કોઈ કઈ કોઈ ને કોઈ રીતે ઈશ્વરને વર્ણવ્યો છે ને એને એની એની મતિ અનુસાર એને વિવરણ. તો ઈ બ્રહ્મ સત્ય અને સદગુરુએ બતાવ્યો એ અસત્ય, કે ઓલો અસત્ય અને સદગુરુએ બતાવ્યો એ સત્ય. તો ઓગારામ દાદાનો સસોટ શબ્દ છે કે બાપા કે યથાર્થપણે જે ઈશ્વર કેવી રીતે ક્યાં છે જો એ જાણી લે તો એના માટે ઓલો એ સત્ય છે, આ સત્ય છે. પણ એને એ અધૂરો અજ્ઞાનની ઓછે એને એટલો જ માન્યો છે, સીમાવાળો માન્યો છે. અને આપણે અસીમ કે જેમ સેમ યથાર્થપણે માનવામાં આવે તો આવી જ રીતે ઈશ્વર રહેલો છે કે આપમાં જ અગમ ઉગે છે, આપમાં જ સર્વ જે ઉર્મીઓ ઉઠે છે, સર્વ જે શક્તિઓ ઉઠે છે, સર્વ જે નવે નવ ઇન્દ્રિયના પ્રવાહના જે ભાવ ઉઠે છે એ ભાવ ઉઠાવનાર એ ઉઠાવનું મૂળ છે એ જ તે પરિબ્રહ્મ પરમાત્મા છે, એ જ ભગવાન છે. એટલે ભગવાનને જાણવો જોવો હોય તો તમારામાં આ ગોતો બાકી બહાર જડવાનો નથી. કે વ્રતિ જેની રહેમનમાં વળી, વ્રતિ જેની વહેમનમાં વળી સુરતા કરે સંસારો, એટલે સુરતા જેની શબ્દમય ગુરુ શબ્દમય બની, અને વ્રતિ વહેમાનમાં એટલે પરિબ્રહ્મના નામમાં સદગુરુના નામમાં જેની વ્રતિ વિરામી અને સુરતાનો હાંધો થયો એને જ ભગવાનનું દર્શન થાય અને સદગુરુ શબ્દે એને જ મળે એમ છે. એટલે ભગવાન જે ગુરુ મહારાજે સત શબ્દ આપ્યો છે એ શબ્દ સત શબ્દમાં જ વિવરણ કર્યું છે અને એ સત શબ્દમાં જ હમાણેલો છે. પણ વહેવણ જેની વ્રતિ બને સીમાવાળી નહીં, અસીમ ધર્મ છે એ અસીમ છે, સીમાવાળો નથી. સીમાવાળા તો બધા ક્ષેત્ર છે અને એ બધા અમુક સંપ્રદાયોમાં ખપે છે, અમુક આશ્રમો ધારીમાં ખપે, અમુક અમુક જે જે અર્થે લખ્યો છે એ અર્થે બધા ખપે છે, પણ એ બધા સીમાડા વાળા છે. ત્યારે આપણે સદગુરુએ અસીમ બતાવ્યો હશે. તો અસીમને જોવા માટે હું સદગુરુએ કીધું કે જ્ઞાન નાવની કરો ઘંટી, તમે પર્વતીને બેહારો દળવા, સતનામનો તમે ખીલો પકડી લો આ ભવસાગર તરવા. તો હાવ સોખો સિદ્ધાંત બતાવ્યો. આપણે પર્વતી કોને કહીએ, નિર્વતી કોને કહીએ? તો એ ઉગારામ દાદાએ હાવ સોખા શબ્દોમાં કીધું કે નિર્વતી પર્વતીને તમે પરખો, સંકલ્પો વિકલ્પને દૂર કરો, એમાં જીવન મુક્તિ જાણો ને એમાં એમ તમે સંતોષવનને વરો. તો આપણે નિર્વર્તી કોને કહીએ, નિપરવર્તી કોને કહીએ? આપણે એમ કહીએ કે આખું જગત અત્યારે નવરું થઈ ગયું, ઘરે બેઠું, પણ આખું જગત અત્યારે પર્વતીમય છે, નિર્વતિ નથી. નિર્વતિ કોને કહેવાય? કે સદગુરુના શબ્દમાં જે નિરાત નિરાતે બેહી ગયો, બ્રહ્મનું બેહણું નિરાત જ છે. કીધું ને કોણ કોણ બ્રહ્મકા રૂપ હે, કોણ બ્રહ્મકા બેસણા, કોણ બ્રહ્મકા સ્થાન હે, કોણ બ્રહ્મકા મિલાપ. તો એમાં સુખો શબ્દ કીધો છે કે આનંદ એ જ બ્રહ્મનું રૂપ છે, નિરાત ઈ બ્રહ્મનું બેસણું, આનંદ ઈ બ્રહ્મનું રૂપ છે, ગગન ઈ બ્રહ્મનું સ્થાન, નિરાત ઈ બ્રહ્મનું બેસણું, અપરોક્ષ ઈ બ્રહ્મનો મિલાપ. એટલે નિરાત નિરાત કેવી કોને? કે નવરા થઈ ગયા એટલે નિરાત નથી. એ તો આપણે ઈશ્વરી માયામાંથી ઘડી હંકેલી લીધા છે. તમે માયામાં પોળા પડ્યા થાય, ત્યાં મારું રૂપ નથી, મારું રૂપ જોવું હોય તો જોવો, તમને આ ડારામાં બતાવું. અને બીકમાં અત્યારે અચ્છા અચ્છા અને ભગવાન યાદ આવે ને, આજ મારે તો એવો કોઈ દે ભજન નહીં સાંભળ્યા હોય, ભજન જોતો હોય ને એને ભજન મંગાવ્યા. તો ભગવાન છે એવું કઈક બતાવ્યું ને, બતાવ્યું ને ઈશ્વર છે એવું બતાવ્યું.
તો આપણે જે પોળા પડ્યા હતા વિસ્તારમાં કે એમાં જ આપણે ઈશ્વર માનીએ છીએ, નહીં ઈશ્વર એમાં નથી. ઈશ્વર તો તમે નિરાતના ઘરમાં બેહો ન્યાજ તે, જે સંકલ્પ વિકલ્પની સાયકલમાં જે ગેપ પડે છે એ શૂન્યમાં જ ઈશ્વરનો વાસ છે. તો નિર્વતિ પર્વતી ને પેલા પરખો ઉગારામ દાદા કે તો નિર્વતિ કેનો કહેવી ને પર્વતી કોને કહેવી. તો આપણે એમ કહીએ કે ઉદ્ધમ ધંધો ને કામકાજ ને બધી આ સંસારના બધા જે કાર્યો છે એ બધા પર્વતીમય છે. ધંધો કરવો, આ ધંધે જવું, શાક બકાલા લેવા, શાક સુધારવું, એ બધું પર્વતીમય છે. ઉગારામ દાદા એને ના પાડે છે કે એ પર્વતીમય નથી. તો કે નિવૃત્ત કોને કહેવા, કે નિવૃત્ત ઓટલે બેઠા હોય બાબા, એ બધા નિવૃત્ત થઈ ગયેલા બાબા ને ડોસ્યું ને એ બધી નિવૃત્ત, એને કાંઈ નહીં કરવાનું, બેઠા બેઠા બસ બધું સિંચ સિંચ જ કરવાનું, એને નિવૃત્ત. ઉગારામ દાદા એને ના પાડે છે કે પેલા નિર્વતિ ને પર્વતી ને તમે પરખો, સંકલ્પ વિકલ્પ ને દૂર કરો, એમાં જીવન મુક્તિ છે. જીવન મુક્તિ કઈ બીજે ક્યાંય સ્થાન ભેદ નથી કે તમે અહીંથી કાશી જઈને ગંગાજીના કિનારે જઈને બે જાઓ તો ત્યાં તમને નિવૃત્તિ મળશે, જ્યાં તમને જીવન મુક્તિ મળી જાય. મુક્તિનો આરો ઈ છે નહીં, મુક્તિનો આરો તો અલગ છે બાપુ. ઉગારામ દાદા સસોટ વાત કરે છે કે સંકલ્પ વિકલ્પની સાયકલ જેને તૂટી એમાં જ મુક્તિનો આરો છે, મુક્તિનો કિનારો ઈ છે. તો નિર્વતિ કોને કહેવી ને પર્વતિ કોને કહેવી, કે ગમે એવા કામ ઉદ્ધમમાં ધંધામાં રસપ્રદ હોય, એકાકાર હોય, અને સદગુરુના શબ્દમાં જેની જેની વર્તી ઢેરાણી હોય, મતિ જેની સદગુરુના શબ્દમાં હોય, નજર જેની નેઠે હોય, નામમાં હોય, એને એને નિવૃત્તિ કહેવાય. ભલે અધવણીઓ લઈને ટીપતો હોય, કે ગમે એવા કાર્યમાં કાર્યરત હોય, શાક સુધારતા હોય, રોટલા કરતા હોય, કપડાં ધોતા હોય, કે કોઈ બહારના વ્યવહારમાં હોય, પણ વર્તી જેની સદગુરુના નામમાં વિરામી છે એને જ નિર્વતિ કહેવાય. કામ ઉદ્ધમ ધંધો કરતા કરતા સદગુરુના નામમાં જેની વર્તી વિરામી, ઉગારામ દાદા કે એને નિવૃત્ત કહેવો. હાવ નવરો બેઠો બેઠો આખા ગામનું નખોદ વાળતો હોય, પરમાદ વર્તી હોય, એટલે પરપંચાયતમાં જ પ્રપંચમાં જ રસપ્રદ રહેતો હોય, એને એ હાવ નવરો બેઠો હોય પોતા સતાય પર્વતી મનશે, કારણ કે એનું મન છે એ પર્વતીમાં જ છે, કોઈ નિરાતના ઘરમાં નથી. એટલે એને સમજો પહેલા. એટલે કીધું જ્ઞાન નાવની કરો ઘંટી, પર્વતીને બેહારો દળવા, પર્વતીને દળવા બેહારો, એટલે હું આપણું દવણું કરો, આપણું દવણું. પર્વતી નોટેશન કરશો તો સવારથી 24 કલાકની આપણે આપણી આપણી જીવનધારા ને આપણી આત્મકથા લખીએ તો આપણે આપણા ઘરમાં એક ક્ષણવાર નથી રોકાતા. 24 કલાકમાં આપણે આપણી આત્મકથા લખવા બેહી તો આપણે આપણા ઘરમાં રોકાતા નથી. તો ઉગારામ દાદા એમ કે છે કે પર્વતી એટલે પરમાથી વૃત્તિ ખેહી અને પોતાના સ્વ સ્વરૂપમાં લગાડો, પોતાના જીવનમાં લગાડો કે પોતાનામાં કેટલો દોષ છે. આપણે દ્રષ્ટાંત વારંવાર દઈએ છીએ કે મહાભારતમાં કૃષ્ણએ દુર્યોધનને યુધિષ્ઠિરને બેયને બોલાવ્યા. યુધિષ્ઠિરને અને દુર્યોધનને બેયને બોલાવીને એક જ કામ આપ્યું. દુર્યોધનને કે જગતમાંથી હારો માણા ગોત્યા, યુધિષ્ઠિરને કે જગતમાંથી મોળો માણા ગોત્યા, નબળો બે ને એકાબીજીને વિપરીત કામ આપ્યું, બે ઠાલા આવ્યા. દુર્યોધન ને પૂછ્યું કે ભાઈ કા તને ભલો માણા કોઈ નો જગતમાં જડ્યો? ના ના, મારી સિવાય ભલો કોઈ જગતમાં છે જ નહીં, બધું બગડેલું જ છે, હારો માણા હદ. ધર્મરાજા ને બોલાવ્યા કે ભલા આ તો એમ કે છે કે હારો માણા નથી, એટલું આખું જગત નબળું જ છે, તો તને તો મેં નબળો માણા લેવા મોકલ્યો તો. દુર્યોધન એમ કે છે કે જગતમાં કોઈ હારો માણા નથી, તો આખું જગત નબળું જ થયું ભાઈ, તો મેં તો તને નબળો માણા લેવા મોકલ્યો તો તું કેમ ખાલો આવ્યો? કે ભગવાન જગતમાં કોઈ નબળો માણા જ નથી, બધું ભલું માણા છે. તો અહીંયા તારણ મહાભારતનું દ્રષ્ટાંત તો એ બતાવે છે કે જેવી વર્તી એવી, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, જેવો તમારો નજરિયો,
જેવું તમારું અંદરનું વજન એ બહાર જગત દેખાય. આપણે છે આપણું જગતમાં જેટલું દેખાય છે, નબળાઈ દેખાય અથવા સારું દેખાય, એ બધો આપણા હૃદયનો અરીસો છે, આપણા હૃદયનું. આ અરીસા સામે આપણું રૂપ જોવું હોય તો આપણે ઉભા રહે તો જ આપણું રૂપ બતાય, બીજા ઉભા રહે આપણું રૂપ બતાય નહીં. તો જગતમાં તમને નબળા દેખાય તો નબળા આપણા હૃદયનો કાંટ દેખાય છે, બીજું કઈ નથી. આપણા હૃદયનું પ્રતિબિંબ જગતમાં દેખાય. જગત જે અરીસો છે, અને જગત કેશો કોને? જગત આપણે માનીએ છીએ કે આપણો કુટુંબ, કબીલા, પરિવાર, સમાજ, એને જગત માન. નહીં નહીં, જગત બધું આપણી ભીતર જ ભળ્યું છે. આપણી ભીતરના જે ધંધો છે, જે હારા હારા ભાવ ઉઠે છે, નબળા નબળા ભાવ ઉઠે છે, ઈર્ષ્યા, સળ, કપટ, આ 5-25 ઝઘડાનું જગત જ આ છે. જગત જ ભીતર જ ભર્યું છે, બહાર જગત જેવું કાંઈ છે નહીં. નરસિંહ મહેતાએ કીધું કે જાગીને જોઉં તો જગત દીશે નહીં, ને આપણે જાગીએ તરત બધા દેખાય છે. તો અર્થાત કયો, કયા જગતમાં એ જાગ્યો કે એને દેખાણું નહીં? આ જગતમાં એ જાગ્યો, બહારના જગતમાં એ તો બધું એનું જ રૂપ એને દેખાણું હશે. જાગીને જોઉ તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભાસ ભાસે. હું તો જોઉં અજ્ઞાન રૂપી ઊંઘમાં છું, એટલે તમે અલગ છો, તમે અલગ છો, બધા દ્વંદો અલગ ભાસે છે, પણ રૂપ તો એક છે, આત્મરૂપ તો એક છે. એટલે ઊંઘમાં અજ્ઞાન રૂપી આ બધું અટપટું વાસે છે, બાકી અંતે તો એમનું એમ છે. જો શેડો આવી જાય ને કિનારો આવી જાય તો બધું દ્રશ્ય કુદરતનું બતાવી જાય એમ છે, બધું પછી કોઈ પ્રકારનો ભય રહેતો નથી. એટલે જ્ઞાન નાવની કરો ઘંટી, પર્વતીને બેહારો દળવા, પર્વતી એટલે પરથી વ્રતિ ઉઠાવીને સ્વમાં આવો, બસ બીજો એનો કોઈ અર્થ થતો નથી. પર પંચાયતમાંથી પોતાના ઘરમાં પોતાનો જે કજ્જો છે, 5-25 ઝઘડામાં હીરો ખોવાણો મારો કસરામાં, આ 5-25 ઝઘડો છે, બીજું કાંઈ છે નહીં. એક એક માંથી 5-5 પ્રકટ્યા, હરણ 25 હારો, કુરંગનું દળ પડ્યું આ ખેતરમાં, આ અવસરિયો વેળાણો, આ અવસરિયો દેવ. આપણે કોઈ દિવસ આપણા દળને કોઈ તપાસ્યું નહીં, અને આપણા દળના જે ઉદ્ગારો હતા એનું પ્રતિબિંબ જગતમાં જોયું. જો તમારું હૃદય નિર્દોષ હશે તો નિર્દોષ ભાવ જ હૃદય જગતમાં બતાવે. તમારી માથે ગમે એવું કપટ કરતા હશે, છતાંય એના પ્રત્યે તમને નિર્દોષ ભાવ જ થાય. કારણ કે હૃદય નિર્દોષ છે. આપણે આપણો કજ્જો ઉકેલો છે. કબીરે કીધું કે સોખું કે મેં મેરા ઘર જલા દિયા, અબ આવો અમારે સાથ. એટલે કઈ એને ઝૂંપડા ને રહેવાનું ઘર ને ઈ ન હળગાયું, ઈ હળગાયું તું એને આગ ન લગાડી. એને આ જે એના ભીતરનું જગત હતું એને નાશ કરી નાખ્યો, હળગાઈ દીધું, દીહવાળે જ મીક દીધી. જે આવે એ અયો જ કરી ગયો. સાગર રૂપ ત્યારે જ થવાય ને. સાગરે કોઈ દે ના પાડી કે ભાઈ ફલાણો આ આ આ નદીનું પાણી મારે નહીં હાલે, કારણ કે આમાં ગટરું વધારે ભળી છે. બધું જેવું આવે બધું અયો કરી, પણ સાગર રૂપ બનાય ક્યારે? કે શબ્દમય જેની વૃત્તિ થઈ ત્યારે. નિર્વૃત્તિને પરવૃત્તિને વરખી અને પછી જે જીવન જીવો એમાં જીવન મુક્તિનો આરો છે, અને ત્યારે જ સાગર સ્થિત થવાય. તો નિર્વૃત્તિ પરવૃત્તિને વરખી તમે સંકલ્પ વિકલ્પને દૂર કરો, એમાં જ જીવન મુક્તિ જાણીને તમે સંતોષવનને વરો, અથા લાભ સંતોષી જેનું જીવન હશે અને વલખા મટી જાય. અત્યારે જોજો ઘરે બેઠા છે, ધંધા ઉદમના કેટલા વલખાન, કેટલા પ્રપંચો. એમ કહેવાય છે કે 5 કેસો નહોતા આવ્યા, એવા કેસો અત્યારે આવે છે. તો હું કે એને એક સંતોષ નથી કે હારું શું થાય, પણ જે સંતો આગળના કહી ગયા છે અને સંતો આપણે રાહત દઈ ગયા છે કે માળાઓ અહીંયાથી કેટલા સિકંદરો વૈયા ગયા, કયંક રાજા વૈયા ગયા, કયક રકૈયા વૈયા ગયા, તો એ સંસાર હાલ્યો જ જાય છે. સંસારમાં કોઈ પાળી બાંધીને ગયું નથી અને કોઈથી કોઈ સંસારમાં ખૂટતું નથી.
આપણે એમ કે હું નહીં હોઉં તો આ બધા છોકરાઓનું શું થાય અને આ બધાનું શું થાય, ના ના વાતમાં માલ નહીં, એ 15મા દિવસે ગંજી પોતે રમવાનું છે. સૌદ્ધિ રાખે અત્યારે રાખે એમ જ નથી, અત્યારે તો કામ થઈ જાય છે, કઈ કોઈ રાખે એમ જ નથી. તો કહેવાનો તાત્પર્ય સંસારમાં કોઈથી કોઈ અવરોધ પાળ બાંધી ગયું નથી, ખાલી આવ્યા હતા ખાલી જવાનું છે. એની વચ્ચે કુદરતે એવી કળા બતાવી છે કે મનુષ્ય અવતાર દીધો છે, મનુષ્ય અવતારમાં ઈશ્વરને ઓળખવાનું એક સંપન્ન સાધન દીધું. તું પોતે દાત્યમ રામ છો, ખાલી ખબર વિના ખોળતો મૂરખ મોયો માયાની મોજાર મારે હાલે હાલતો જાંજવાના જળ ઝીલતો. એક ભ્રમણા થઈ ગઈ છે, સંશયો થઈ ગયા છે, એના હિસાબે ત્યાં બધો બાહ્ય જગતમાં આપણે પોળા પડી ગયા છે. નિદ્ર ભીતર હમાણેલા હતા, હમાણેલા હતા ત્યારે કલબોળ સાથે હતા કે ઈશ્વર તારું ભજન જિંદગી પર્યાપ્ત નહીં બોલું, તારા ભજન સિવાય મારે સંસારમાં બીજું કાંઈ કરવાનું નથી. એવા કલબોળ હતા, કલબોળ હતા, બહારથી વિખાણા બહાર પોળા પડ્યા એટલે તરત દશે દિશામાં આપણે વાવટા સડાઈ દીધા, ઓલા પણ આપણે આમ ધંધો કરવો, ઓલા પણ એટલી ખેતી લેવી, આમ કર ઈ પ્રપંચમાં પ્રપંચમાં પોળા પડી ગયા, ઈશ્વરના કોલ બોલ ભૂમાઈ ગયા, વિસરાઈ ગયા. હરેક જીવે એમ નથી, આપણે એમ કે ખાટકી કે રાક્ષસ પ્રવૃત્તિ કરતો હોય જગતમાં, એણે ઈશ્વરારે કોલબોલ કર્યા છે, એણે ઈશ્વરારે કોલબોલ કર્યા છે. કોઈ જીવ માત્ર એવો નથી, મનુષ્ય માત્ર એવો નથી કે એણે કોલબોલ ન કર્યા હોય, ઈશ્વરારે કોલબોલ કર્યા છે. પછી તેનું અવતરણ થયું, અવતરણ થયા એટલે પોળા પડ્યા, નવે નવ ખંડમાં પ્રકાશ થઈ ગયો એટલે પછી હવે હવના તું જ્ઞાન હું આયા, બસ તું હું નો ભેદ ટળે, તારે સદગુરુ પાછા વાળવા માટે તું હું નો ભેદ બનાવ. એટલે જીવન મુક્તિ એમાં છે, એમ સંતોષવરને વરો, સંતોષી જીવન છે એમાં, કોઈ દે ખટપટ નહીં હોય ને એમાં કોઈ દિવસ નિરાશા નહીં આવે, નિરાશા નહીં આવે, પણ સંતોષ હોવો જોઈએ, પૂર્ણ ભરોસો હોવો જોઈએ, કોઈને ખૂટું નથી, કોઈને ખૂટ્યું નથી. ઈશ્વરે દાંત બનાવ્યા છે તો એને ખાવાનો ખોરાક બનાવી જ લીધો છે, દાણા દાણા ઉપર જેનું નામ છે એનું બધાનું લખી જ નાખ્યું, દાણા ખૂટશે અન્ન પાણી ખૂટશે એટલે અહીંથી જઈને કાં ઘાસ સારામાં ઉભી જવાનું છે. ભગવાનનું ભજન ન કર્યું તો કઈ અણીમાં નાખી દે કઈ નક્કી નથી. હરેક દાણા માટે આપણું નામ છે અને એટલા જ દાણા ખૂટવાડવાના છે, તમે વેલા ખૂટવાડો તો ઠીક ને પોળા ખૂટવાડો તો ઠીક. એટલે સંતોષી જીવન છે એમાં કોઈ દિવસ કોઈ પ્રકારનો રાગ કે દ્વેષ પ્રગટતો નથી, એમાં નિરાંત જ રહે છે, એમાં પ્રભુત્વ છે, સંતોષી જીવન ને પ્રભુત્વ. અથાર લાભ સંતોષ, તુલસીદાસે કીધું મોટામાં મોટો જગતમાં લાભ હોય તો પેલા મનુષ્ય અવતાર મળવો, અને મનુષ્ય અવતાર મળ્યા પછી એમાં સંતોષી જીવન જેનું હોય એની જેવડો લાભ જગતમાં બીજો કોઈ નથી. એટલે અવલકવલની સાધના એના તમે સહેજે સ્મરણ કરજો, અનાદિ નામ ગુરુદેવનું એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. અવલકવલની શ્વાસ ઉશ્વાસની સાધના સદગુરુએ બતાવી કે અવલકવલની સાધના એના સહેજે સ્મરણ કરજો, સહજ રીતે, સહજ રીતે. તમે આપણે શ્વાસા લેવામાં કોઈ ગણીએ છીએ, એ દીપાલી તે પાંચ શ્વાસા કેમ વધારે લઈ લીધા કે હવે તું મોડી લઈ જાય પાંચ શ્વાસા, એવી કોઈ ગણતરી કોઈ દિવસ થઈ છે નહીં, સહજ રીતે એ હાલે છે ને. અને એની કોઈ દી આપણે નોટિસ લીધી કે એનું 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 કોઈ દિવસ આપણે તપાસ કરી કે આજ બાર કલાકના ત્રણ કલાકના શ્વાસા ખોટા કામમાં આવી ગયા ને આમ આવી ગયા એમ કોઈ દે આપણે એનું નોટેશન કર્યું, એની તપાસ કરી, સહજ રીતે હાલે. સારું કામ કરો તો એ હાલે, નબળું કામ કરો તો એ હાલે, પણ સંકેત આપે, સંકેત આપે. કુદરત છે એ નબળું કામ કરવા જાઓ ત્યારે તમારા શરીરમાં ધનગનાટી ઉપડે અથવા શ્વાસો તમારો રૂંધાવા, નબળા કાર્યમાં તમને રોકે તો છે, હાન તો કરે છે, હાન કરે છે, ગભરામણ થવા મળે કે ગમે તમને શરીરમાં કંપન આવવા મળે નબળા કાર્યમાં. અને આપણે ઈ હાનને ઉપરવટ થઈને કાર્ય કરીએ છીએ એટલે બંધાઈ છે, એટલે કર્મોમાં બંધાઈ છે.
તો એની હાનુને જો સમજતા થઈ જાય, ઈ જે ઉગાવો દેશે એને ઓળખતા થઈ જાય, તો એમાં જરીય કયા ગુરુ રહેતું નથી. એટલે સહજ યોગ છે આપણો, અવલ કવલની સાધના, એના સહેજે સ્મરણ કરજો. અનાદિ નામ ગુરુદેવનું આજકાલનું નથી, આપણે જે સદગુરુએ નામ આપ્યું છે એ આજકાલનું નથી. એના પુરાવા સાથે આપણા જ ગોદારામ બાબાએ કીધું કે મેં અનાદિ અલખણી રંજન પરિબ્રહ્મ હે પર બારા ગામ ધામ કશું નહીં અમારા અહં સોહમના રમનારા. મેં અનાદિ અલખણી રંજન, અનાદિ કહેતા આદિ કહેતા, આ દેહ ધારણ કર્યો છે એ આદિ, જગત બન્યું ક્યાંથી? પણ જગત નહોતું તે પહેલા હું હતો અનાદિ, કાંઈ નહોતું, કાંઈ નહોતું, તે જ નો હું હાલ આવું છું. મેં અનાદિ લખણી રંજન પરિબ્રહ્મ હે પર બારા ગામ ધામ કશું નહીં અમારા અહં સોમના રમનારા, સ્વરૂપે કરીને એને વાત કરી. તો હરેક સાધક સ્વરૂપે કરીને જો જીવન જીવવા મળે તો ઈશ્વરનું ઘર આઘું નથી. પણ આપણે સ્વરૂપને બાદ કરીને જીવન જીવી છે, સ્વરૂપમાં કોઈ દે રત રહેતા નથી. અને સ્વરૂપને જાણવાની લગની નથી જેટલી બાહ્ય જગતની લગની છે. જો એમાંથી વિષમો ભાગે તે સ્વરૂપને જાણવાની લગની લો, લગ્ન લગાડો, તો પ્રેમ પ્રગટે પ્રગટે ને પ્રગટે બાપા આ નામ ઉપર અનંત ને અપાર. 33 કરોડ જો દેવતાઓ આ લેલ લૂંટી ગયા હોય તો ઈદ નામ ને ઈદ મહિમા આપણી પાસે છે, તો એ લેલ લૂંટવામાં વાંધો નથી, તકલીફ જ નથી. જરીએ સહજ રીતે બધા યથાર્થપણે આપણને જ્ઞાનની ગોષ્ઠી કરી અને સંતો શબ્દો મેકતા ગયા, એ શબ્દો ઉપર સાંગો પાંગો ઉતરવાનું છે, એ શબ્દો ઉપર રણીમાં રહેવાનું છે, એ શબ્દની સોંટ લાગવી જોઈએ. અવલ કવલની સાધના, એના સહેજે સ્મરણ કરજો. અનાદિ નામ ગુરુદેવનું, એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. પોતાના પુણ્યના વારખ્યા તમે ગુપ્ત દાન દેજો, શાંતિ તપ સોહમ એ તમારો હાથમાં જાણી લેજો. પોતાના પુણ્યમાં મોટી મોટી પુણ્ય, આપણે એમ માનીએ કે અત્યારે આ બધા ગરીબોને ખવડાવી, આ એક પ્રકારની પુણ્ય જ છે, એમાં ના નથી. સાત્વિક કાર્ય છે, સત્કર્મ છે, એમાં ના નથી. પણ હવે જો એને તમે મોટામાં મોટી પુણાઈ મેકી દેતા હોય તો ભૂલ ભરેલા છો, ભૂલ ભરેલા છો. મોટામાં મોટી પુણાઈ તો જે પોતાના પુણ્યના વારખ્યાન ગુપ્ત દાન દીધું, જે સદગુરુના શબ્દના જેને દાન દીધા, એથી જગતમાં મોટી પુણાઈ કોઈ નથી. એથી મોટી પુણાઈ જગતમાં કોઈ નથી. રામદેવજી મહારાજ આ વડા ધર્મનો મહિમા રાખવા આટો દિન શોખે શોખી શોખવટ કરી છે, કે લાખ કુંજર કનક ભર્યા ગૌ કરોડ 50 વ્યતિ પાતે જઈ દાન કરો તોય નો આવે ધર્મ નિજાર. કે લાખ 52 બાસકી અન કરોડ 50 ગંગાજીએ જઈને જગન કરાવો તોય નો આવે ધર્મ નિજાર. હવે તમારી 5 રોટલી કોઈ અસ્થિમાં નથી, અને એ રીતે કઈ રીતે આપી છે, ગેરસમજણે આપી છે, નહીતર એક જ રોટલી લાગે. રામદેવજી મહારાજે જે વાત કરી કે એટલા એટલા હાથી ને એટલા એટલા ઘોડા ને હીરા માણેકે ભરેલા વ્યતિપાતના નામે યોગ્ય તમે દાન કરો તો એ આ ધર્મની જાર નથી આવે, પણ એક જ રોટલી ખાલી આ બધા દાનને ઉપરવટ થઈ જાય. પણ સમજણથી દીધી હોય તો હું દઉં છું, હું કહું, હું કરું છું ઈદ ભાવથી. અને બનાવતા બનાવતા એ કેટલા દ્વંદો સડ્યા હોય કે આજ મને કોક ભાળે ને મારું કોક આ સ્વીકારે, પણ જો યથાર્થ સમજણથી એક જ રોટલી દાન દેવામાં આવી હોય, એટલે ભલે હો દીધી હોય પણ લાગે. તો દાન દેવામાં તે પૂર્ણ જાગૃતિ રહેવી જોઈએ કે કુદરતનું છે ને કુદરતને અર્પણ છે, એમાં મારું છે ને કુદરતને અર્પણ. અરે કુદરત કાંઈ એવો ભિખારી થોડો છે કે આપણી એક રોટલી હાટું થાય. તો આ ઉપાસનાઓ બધી એ જ છે કે એક નાળિયેર વધેરી દ હરિપર નાળિયેર આવે, દેવી એ સડાવ્યું છે, અહીંયા બનાવ્યું છે, એને ત્યાંથી ઉતારીને આપણે પાછું સડાવીએ છીએ. દ હરિપાનું સડાવી અને હારું હોનાનું કંઈક વસ્તુ માંગી લઈએ. તો એ અકલો ગિનના છે બધા બેઠા છે, કે આ 10 રૂપિયાની હાડું થઈને 1 લાખ રૂપિયાનું માંગી જાય છે. તો જ્ઞાની અજ્ઞાન છે, અને એ જ અજ્ઞાન ઊંઘમાંથી બહાર નીકળી અને સત સત પ્રકાશ તરફ આવવાનું છે. જ
जागृति आवानु छे, ए बधी अंधश्रद्धाना दूर छे। मांगणी से कोई भक्ति मां मांगणी आवती नथी, अने भक्ति से विकारण नथी, महाराणी धर्म छे। महाराणी धर्म से और राणी कई गोखले गोखले मांगवानो जाय, महाराणी से महाराणी विकारण नथी, એટલે એમાં માંગવાનું ન હોય। એટલે પોતાના પુણ્યના વારખ્યા તમે ગુપ્ત દાન દેજો, શાંતિ તપ સહો મેં તમારો આત્મા જાણી લેજો। એ વૃક્ષ રૂપે તો એક છે, એમાં દ્વાદશ પ્રગટ્યા ડાળા, એ વૃક્ષ રૂપે પરિબ્રહ્મ પરમાત્મા એક છે। ભલે જગતમાં ગમે એટલા સંપ્રદાયો, પણ એ સંપ્રદાયોનું મૂળ મનુષ્ય માત્ર એક જ વૃક્ષમાંથી પ્રગટેલું છે, અને ઈશ્વર એક જ છે, બે નથી। બે જ્યાં કે છે ત્યાં દ્વૈત ભાવ છે, બંધો ઉભા થાય છે, બે ઈશ્વર છે, ઈશ્વર એક જ છે। એટલે વૃક્ષ રૂપે એક છે, એમાં દ્વાદશ પ્રગટા ડાળા અનુભવ કરીને ઓળખી લો, એ પદ છે 52 અક્ષર થી 12। જે સદગુરુ એ આપણા અર્થ આપણો આપણું જે મૂળ સ્વરૂપ બતાવ્યું છે એ 52 અક્ષર થી 12 છે। તો 52 અક્ષર માં દેહ આવી જાય, તો દેહ ને આપણે ભગવાન માનતા હોય તો દેહ ભગવાન નથી, દેહ તો નાશવંત છે, ઈશ્વર છે શાશ્વત છે, ઈશ્વર કોઈ દે મરતો નથી, દેહ મરી જાય છે। તો વોજારામ બાબા બોલ્યા એ તો વિયાઈ ગયા, અને તી પેલા હતા એની હોવર પેલા હતા એની હોવર માં એની અનુપમ લીલા કરીને વિયાઈ ગયા। તો એ એમ કે છે કે મેં અનાદિ લક્ષ્મી રંજન પરિબ્રહ્મ, હું આદિ અનાદિ નો હાલ્યો આવું છું, તો એ તો દેહ થી તો હતો નહીં, તો એના સ્વરૂપ થી બોલ્યો, તો દેહ કોઈ ઈશ્વર નથી। પણ જે દેહ માં પ્રગટ પ્રાગટ્ય થઈ ગયું એનું, એ દેહ નો નખથી શીખ પૂંજની છે, એ દેહના તમામ અવયવો પૂંજની નથી। આપણે વૈયા ગયા પછી તે ચાર જગ્યાએ સમાધિ દીધું હોય, ક્યાંક ઘૂંટણાની દેન, ક્યાંક અંગૂઠાની દેન, ક્યાંક હટક્યાની દેન નથી જતા, તો પૂંજની, અને એને પૂંજેથી કઈ લાભ થઈ જાય કે ઈશ્વર મળી જાય એવું નથી। પણ ઈ ઈ ઘટથી આપણને જે ઘટથી લાભ થયો છે, જે ઘટથી આપણને આ મનખ્યો અવતાર સાર્થક થયો છે, જેને મળવા માત્રથી આપણને અનેરો લાભ થયો છે, એને કઈ રીતે ભૂલવા, કઈ રીતે ભૂલવા। રૂખડિયા જેવાય તો ગાય નાખ્યું કે ધન ગુરુ દેવા ધન ગુરુ દાતા, મને સદગુરુએ મને સતનો માર્ગ બતાવ્યો, એમાં કીધું કે ખાલ પડાવું મારા શરીર તળી ઉપર ચડાવું સોનેરી રંગ, એને એની મોજડી સીવડાવી મારા સદગુરુને પહેરાવું તો એના ગણનાવું છે, કારણ કે એવી વસ્તુ એને અમૂલક મને આપી દીધી છે, તો એની ગણની ઓલી ઓછી પણ થવાય એવું નથી। હા, યથાર્થપણે સમજવાનું છે કે હમણાં ત્યાં એક કલમ આવ્યું થયું કે ગુરુ સદગુરુ પોતાના નિજગટમાં પ્રગટ પ્રાગટ્ય થઈ ગયા પછી ગુરુની જરૂર નથી, એની વાત સત્ય સનાતન છે, એની વાત ખોટી નથી। પણ યથાર્થપણે ન સમજાણ તો એમાં એમ થાય એવી ગેરસમજણ ઊભી થઈ જાય ને, તો એની વાત સત્ય સનાતન છે, ખોટી વાત નથી કે ગુરુની જરૂર નથી। પણ ગુરુ આપણને જે સિદ્ધાંત બતાવ્યો, ભરતરામ બાપાએ એમ કીધું કે મારું તારે અસલ સ્વરૂપ જોવું હોય તો તારા નિજ ઘટમાં હાથ ભવનનું હાકળિયું કરીને બેઠો છું, તારે ન્યા મારું ધ્યાન ધરવું, ન્યા હું તને મળીશ હાસો, ન્યા ગુરુ તત્વ એક છે, ન્યા બે ગુરુ નથી, બે ગુરુ ધારે એ તે ભૂલ ભરેલા છે, એટલે ન્યા મારું અસલ સ્વરૂપ છે, હવે એ મળી ગયા પછી પછી ગુરુના માર્ગદર્શનની કાંઈ જરૂર નથી। યથાર્થપણે સમજો કે અહીંથી આપણે ગુરુના ઘરે જવું છે, હુરકા જવું છે, તો અહીંથી નથી જોયું એટલે જેને જોયું છે એને બધા પૂછતા જાય, પૂછતા જાય, હોનગઢ ઉતરી ન્યાય પૂછશી, બધે પૂછશી, તો બધે આપણે માર્ગદર્શન મળ્યું, માર્ગદર્શન કામનું છે, જ્યાં લગ્ન આપણે હુરકા નથી પહોંચ્યા ત્યાં લગ્ન ગુરુ મહારાજના ઘરે પહોંચી ગયા પછી તમને કોઈ એમ કે તમારે હોનગઢથી આમ જાવ, ભાઈ હું પહોંચી ગયો, હવે કઈ મારે માર્ગદર્શનની જરૂર નથી, પણ તમને માર્ગદર્શન દેશો અને તમે ગાળું ભાંડશો કે આશીર્વાદ દેશો, તમારે જે લક્ષ્ય જવાનું છે એ લક્ષ્ય તમને જે માર્ગદર્શન દેવા વાળો હતો એને તમે વાલકપાત કરશો ને કે મને મારો લક્ષ્ય પહોંચાડી દીધો, મારો અર્થાત સાર થઈ ગયો,
તો એને તમે લાભ ના ગણશો ને કે એને તિરસ્કાર કરશો. તો એવી જ રીતે જાલગણ મૂળ સ્વરૂપનું પાન ન થાય, જાલગણ સદગુરુની બધું માર્ગદર્શન જરૂરી છે, એની કૃપાની જરૂર છે. પણ પૂર્ણ આપણા સ્વરૂપનું પાન કર્યા પછી કદાચ એનું માર્ગદર્શન કોઈ માહિતી આપણે કામને નથી, પણ એ ગુંજની તો ખરો, કારણ કે એની દયા ને એની કૃપા થકી જ તે આપણને આ લાભ થયો. નહીતર તો આ સંતો મહાપુરુષો ગાંડા થોડા થઈ ગયા છે કે એવડો લાભ થઈ ગયો તો એમ કીધું મને દેજે સદગુરુ શરણમાં વાસ, મને દેજે સદગુરુ શરણ વાસ. જી બધાએ નામ લીધા છે ને, બધાએ નામ, મીરા જેવાને નામ લેવાની ના પાડી દીધી તોય કીધું સદગુરુ મળ્યા મને રોહિદાસ સમાર, સોખી જાત સાચો કહી દીધું. આટલો લાભ થઈ ગયો સતાય તે સદગુરુનું શરણીને છોડ્યું નહીં. તો કહેવાનો ભાવાર્થ જે હોય એમાં ટચુકડી વાત લાવીને મેકી દે કે ભાઈ સદગુરુ જરૂર નથી પછી, પણ સદગુરુની જરૂર ક્યાં નથી એમ કહો, સદગુરુ વગર કયું જગ્યા ખાલી છે એ બતાવો, એ બતાવો પછી તમે ક્યાં જાશો ને ક્યાં તમને ગુરુ નહીં મળે. અણુ એ અણુમાં એનો જ વાત છે, એને માની જ લીધો છે સાકાર સ્વરૂપે દેહરૂપી ધારણ, નિરાકાર સ્વરૂપે ઘટમાં બેઠો છે, માની જ લીધો છે. પછી એમાં સંશય હુલેવ કરવો ને એમાં બાદ હુલેવ કરવો, અને હવે ટચુકડી વાતોમાં અજ્ઞાન હુલેવ ઉભું કરવું, એ વાતો હેતુ સરદ હોય, ઋષિઓએ વાતો લખી છે એમાં અર્થાત સાર સરતો જ હોય, પણ એ અર્થનો અનર્થ ન થઈ જાય એ માટેનો પાછળનો વિધિ છે એ કોઈ સમજતું નથી ને એ સમજવા કોઈ રાજી નથી. એટલે એ વૃક્ષ રૂપે એક જ છે, એમાં દ્વાદશ પ્રકટ્યા ડાળા અનુભવ કરીને ઓળખી લો તો એ પદ છે 52 અક્ષરથી બાળા, 52 અક્ષરમાં દેહ, 52 થી પર, 52 નો વિસ્તાર બતાવતા કીધું કે 9 ઇન્દ્રિયો શાર અંતકરણ, 9 ને શાર 13, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આ ચાર અંતકરણ, અને નવે નવ ઇન્દ્રિયો, નવે નવ ઇન્દ્રિયોના ચાર અંતકરણ થઈને 13 થાય, અને 13 ના કાર્યમાં કાર્ય કરતા અને કારણ આ 3 થી અધિક ઘટના ઉભી થાય, અધિદૈવિક અધિભૌતિક ને આધ્યાત્મિક. આ 3 નો સમયમ થાય ત્યારે એક ઘટના ઘટિત થાય, આ 3 વગર એક અધૂરું હોય તો ઘટના ઘટિત ન થાય, લૂલી લંગડી ઘટના થઈ જાય. આપણા જીવનમાં આવરણ સુખદ એવમ દુઃખદ બે આવરણમાં આ 3 કરતા છે, અધિદૈવિક અધિભૌતિક ને આધ્યાત્મિક. આ 3 વસ્તુ સિવાય આ કાર્ય ઘટના ઘટતી નથી. આધ્યાત્મિક ને કાઢ લો તો પછી આ દેહ ને બાળતા હોય તો કઈ ખબર પડે નહીં, આધ્યાત્મિક નીકળી ગયું, ઘટના પૂરી થઈ ગઈ, આધ્યાત્મિક ની જરૂર. અધિદૈવિક ક્યાંયથી તમારે કયું બકાલું લેવું જવું એ ત્યાં તમારે અહીંથી નક્કી કરવું જશે ને, હે ક્યાં પાછા એ નક્કી કરવું જશે ને. અધિદૈવિક અધિભૌતિક, અને તમે અહીં બેઠા બેઠા જ બકાલાના તમે જાપ જપશો તો બકાલું અહીં આવશે, એ માટે તમારે જવું જશે. પેલા તો આધ્યાત્મિક આપણામાં નૂર હાલવું જોઈએ, એ નૂર છે. પછી નક્કી કરવાનું છે કે આસ્યાનું શાક ખાવું છે, એ શાકનું નામ લીધા પછી તમારે જવું પડશે, તો જ શાક બનશે, તો જ એ ઘટના પૂર્ણ થાય. આ 3 માંથી એક બાંગો હશે, જો તમે નહીં જાઓ ને તમે શાક કહો કે આજ મારે દૂધી ને ખાવું, ઘરમાં દૂધી નથી, તો તમે દૂધી દૂધી ના હાથ થી હવાર સુધી જાપ જપો તો દૂધી શાક જડે નહીં. પેલો તો આધ્યાત્મિક હોવું જરૂરી છે, દૂધી હોય જરૂરી છે, અને દૂધી લેવા જવું, એ 3 થી ન એક ઘટના ઘટી ત્યારે શાક પૂરું થયું. તો એવી રીતે આ 13 ના 3 કારણ, અધિદૈવિક અધિભૌતિક ને આધ્યાત્મિક, 13 39 એમાં 5 તત્વરૂપી આ દેહ અને 5 અંતકરણ, 5 વિષય, શબ્દ પરશ રૂપ રસ ને ગંધ, આ 10 ભેળો એટલે 49 થયા. એમાં તમે જે દેવ માનો છો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, એ દેવ તે આ દેહના જ કાર્યો છે, આપણે એને ઈશ્વર માનીએ છીએ, ઈશ્વર જ છે, ઈશ્વર સત્તા જ છે, પણ એનથી નહીં પર એક ઈ જે ભજન
એને જે ભજન કર્યું છે ઈ ઈશ્વરને ઓળખવા માટેનો ઈ ત્રણ ગુણ ને તે આપણે ઈશ્વર રૂપ આપ્યું છે કે સતો રજો ને તમો. તમો કેતા શિવ, રજો કેતા બ્રહ્મા અને સતો કેતા વિષ્ણુ. આ ત્રણ થી નો જગત મંડાણું છે. 49 માં ત્રણ બેળું એટલે 52 અક્ષર એટલે ત્રણ દેવો તે આ નામમાં આવી ગયા. તો એનથી પરય વાત છે. તો ઈ પર પુરુષ ઈથી 52 અક્ષર થી પર પુરુષ નું સદગુરુ આપણને અનુસંધાન કરાવ્યું છે અને એ નામમાં સાહેબો છે. એટલે ગુરુને ગોતવા હોય, ઈશ્વરને ગોતવા હોય તો આ 52 અક્ષર થી પર થઈને જેની વૃત્તિ રહીમંડમાં જેની લાગી, ગુરુ નામમાં જેની લાગી, એને દાટમ ક્ષાળ થાય, એને આનંદ આનંદ થાય એમ છે. નતર સુખ દુઃખ ના દાવમાંથી બહારું નીકળાય એવું નથી. ઘડીક ભય ને ઘડીક આનંદ ને ઘડીક પાછા મરી જાય ને ઘડીક જીવી જાય એવા આનંદ પ્રપંચોના ડુંગર ને ડુંગર ઓઘણે ઓઘામાંથી નીકળ નીકળ જ કરશે. ઈ ભમરા આ ભમરા કઈ બંધ થવાના નથી. આ ઓલવાવાળ પણ ક્યારે કે સદગુરુના નામમાં જ એની મીટ લાગી ગઈ અને એને આ બધા પ્રપંચોમાંથી પર થઈને લહેરું કરાવી છે. એટલે વૃક્ષરૂપે એક છે એમાં દ્વાદશ પ્રગટા ડાળા અનુભવ કરીને ઓળખી લો એ પદ છે 52 અક્ષર થી 12. દમ કદમ ના દોરમાં અટલ અભય પદ દમ કદમ ના દોર ચાલે છે એમાં સદગુરુના નામને ધારો. નિશળ વૃત્તિ કરો ગુરુમાં તો છે બહુ સાગરનો મટે બહુ સાગરનો ભટકારો. આયા જીવન બાપા એ કીધું કે દમ કદમ ના દોર પર સડી જા બંદા અટળ અભય પદ પાય. દાસી જીવન ભીમના શરણે આ સમજુ ને દિયા સમજાય કે દમ કદમ નો દોર એટલે શ્વાસ ઉશ્વાસનું ભજન. અને કૃષ્ણ અવતાર તમે જ કૃષ્ણ અવતાર છો, તમે કૃષ્ણ થી બાદ નથી. જેટલા અવતારો થઈ ગયા એ અવતારો બધા આ જ હાંકળીએ આ જ ભજન આ જ નામે અને આ રાહ દોરીએ ઈશ્વરી કહેવા ઈશ્વરી અવતારો કહેવાના છે. બાકી બીજી કોઈ વાત નહીં, બીજી કોઈ વાત નહીં. દમ કદમ ના દોર ઉપર સડી જા બંદા ન્યા અટળ અભય પદ છે. અભય પદ એટલે નિર્ભય, ન્યા કોઈ પ્રકારનો ભય નથી એવું પદ ગુરુ મહારાજે બતાવ્યું. અટળ અભય પદ ભાઈ દાસી જીવન સંત ભીમના શરણા સમજુ ને દિયા સમજાય કે કદમના ઝાડ ઉપર સડીને યમુનાજીના ગણામાં કૃષ્ણ ભગવાને ધુબકો માર્યો. ધુબકો મારીને 5 ફેણ વાળા કાળા નાગને નાથીને બહાર આવ્યો ત્યારે કૃષ્ણ કહેવાનો. એનું આધ્યાત્મિક આખું રહસ્ય સદગુરુ એ આપણને બતાવ્યું છે અને હાન કરી છે કે શ્વાસ ઉશ્વાસ દમ કદમ ના ઝાડ ઉપર સડી ગયો. તો આપણે સદગુરુ એ કદમ ના ઝાડ ઉપર સડીને ઠેકડો મારવાનો કીધો છે કે કદમ ના ઝાડ ઉપર સડી નાભીપરા માં ઠેકડો મારે. નાભીપરા માં ઠેકડો મારી અને 5 વિષયોને નાથીને બહાર આવ્યો તો તું પોતે કૃષ્ણ છો. કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિયના વશ કરો તો આપશો કબીર. કબીરે કીધું કૃષ્ણએ કીધું બધાએ હાનું ઈદ કરીશ બાપુ. કે કાળેન્દ્રનો ગણો આપણે નાભીપરાનું ભજન બતાવ્યું છે ને. નાભી કમલ મે નાવ સલદે દ્વાદશ મીન જેની ઢેરાય અધર તકત પર નામ નિરંજન સોય સદગુરુ કી સાર. કે નાભીપરામાં જ માલ પીડ્યો છે, માલ ખજીનો પીડ્યો છે, નાભીમાં જ પીડ્યો છે, ન્યા જેની વૃત્તિ ઠેરાણી અને ન્યા પંશી સહીને નાથીને બારો આવે તો તું પરિપૂર્ણ કૃષ્ણ પૂરો છો. ત્યાં લગ્ન બધા કૃષ્ણ અધૂરા. તો કૃષ્ણ કૃષ્ણ નામ રટી છી અને કૃષ્ણ કૃષ્ણ આપણે ગોકુળમાં જીવન બોલો અને તમારા એના હાસો જ જાણવો હોય તો તમારા જ કાયા ઘટમાં નાભીપરામાં ધ્યાન ધરીને 5 ઇન્દ્રિયોનો વશ કરીને બહાર નીકળો, તમને કૃષ્ણનું રૂપ સાક્ષાત ત્યાં દેખાય. રામને ભજવો હોય તો રામ રામ નામ તબ જાણ્યું આત્મ તત્વ વિશાણું. કબીર સાહેબ જ કે રામ ત્યારે જ તમને ખ્યાલ આવશે કે રામ કોણ છે, ત્યારે ખ્યાલ આવશે કે તમે તમારા આત્માને પીસાણો ઓળખો. ઓળખ્યા વગર તમારે રામ રામ દશરથ
ના ઘરે થઈ ગયો ઈદ રામ રામ કર્યા કરવાનું, રામ રામ કરે કોઈ ખાટી ગયો નથી. પણ આત્મતત્વ પીસાણ્યા પછી જે રામ શબ્દ બોલાય છે, ઈ રામ શબ્દમાં આ રામમાં હો વિષ્ણુ ફરક છે, ત્યારે તમને ઓળખાય હશો. આ તો ઓળખ્યા વગરના બધા રામ 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 કરો છો, એમ કઈ મેળવું ઉતરી જવાનો નથી. તમારે હસા રામને ને હસા કૃષ્ણને અને હસા રામદેવને રામદેવજીને જો ઓળખવા હોય તો પ્રગટ પુરુષ જે આપણને મળ્યો છે એમાં જ એનો દીદાર દેખો, એમાં જ એનું રૂપ દેખાય ત્યારે જ તમને મળશે, ત્યારે જ પ્રગટ પુરુષનું પ્રાગટ્ય થાય. જ્યાલગણ સાકાર સ્વરૂપમાં હજી ભાંગડોળ છે, સંશયો છે, ભ્રમ છે, ત્યાલગણ પોતાને ઓળખવું હોય બહુ મુશ્કેલ છે બધું. એટલે પ્રગટ રીતે પ્રગટ રૂપે સાકાર સ્વરૂપે મળ્યો છે એમાં પૂર્ણ જો નિષ્ઠા બંધાય, એમાં પૂર્ણતાના આરે જો આ ત્રણ દેવ થી માંડીને જેટલા અવતારો છે એનું દર્શન થાય તો જ કાયા ઘટમાં એ પ્રગટ પ્રગટ થાય એમ છે. એટલે સદગુરુએ શબ્દ આપ્યો એ જરાય નથી જૂઠો, ગુરુ મહારાજે જે શબ્દ આપ્યો છે એ જરીએ ખોટો નથી. પણ સત્સંગ રૂપી પાટી કરીને વચન વતરણે સદગુરુએ શબ્દ આપ્યો છે એ વતરણે એક જ એકડો આપણે કાંકડો કે વતરણો પેલા પાટીમાં લખતા ને, તમારે પાટી ગયું, અમારે પાટ કાતરિયા હતા, એ કાતરિયામાં થૂક નાખી એ આમ સાફ કરી અને એકડા ઘૂંટવાના અને વતરણો કહેતા, પાણી નાખવાનું જ નહીં, થૂક સિવાય કાંઈ નહીં, ક્યારે વાયરસ નહોતા આવતા. સદગુરુએ શબ્દ સુણાવ્યો એ જરાય નથી જૂઠો, સત્સંગ રૂપી પાટી કરીને વચન વતરણ આ એક જ એકડો ઘૂંટવાનો ઘૂંટવાનો છે. હું કોણ છું, હું નો ભેદ ટળી જાય, તું બેહી જાય, તું સિંહાસન માથે બેહી જાય પછી પ્રબળ વિશ્વ ચેતનની જેટલી વિલાસતા છે, જેટલી વૈરાટતા છે, એ વૈરાટતાનું નૂર નજરુમાં આવી જાય. અત્યારે બધા પ્રપંચો ને ભેદભાવો ને બધા અલગ અલગ ભાસે છે, એ બધો અલગ ભાસ ટળી જાય, બધા પ્રપંચો ટળી જાય અને નૂર નજરુમાં આવી જાય, નૂર નજરુમાં આવી જાય. એટલે આપમાં આગમ ઉગે છે અને તમે જાણો સદગુરુએ બતાવ્યો આ સતબ્રહ્મ, એને અનુભવ કરીને ઓળખો તો તમારે કર્મની કપાટ ખુલી જાય એમ છે, સર્વ કર્મ ટળી જાય એમ છે. પણ ઉગારામ દાદા એક વાણીમાં એમ જ કીધું કે નિર્ભય નામ વિચારો મારા હરિજનો, નિર્ભય નામ વિચારો, જે ભવસાગર નો આરાવ મારા હરિજનો, આ નિર્ભય નામ વિચારો. મેલી તર્ક વિતર્ક મનના તમે સદગુરુના વચનને ધારો, નિશ્ચળ દ્રષ્ટિ ગુરુ વચનમાં કરો તો મટે ભવ ભટકારો, નિશ્ચળ વ્રતિ ગુરુ વચનમાં કરો અને તર્ક વિતર્ક જે મનના પ્રપંચો ઉઠે છે એને ટાળી દો, પણ ગુરુ વચનને સત્ય ધારો. કે ગુરુ વચનમાં જે સાંગો પાંગો ઉતરી ગયા, ગુરુ વચનમાં જેને નિષ્ઠા બંધાઈ ગઈ, પૂર્ણ ભરાવસો બેહી ગયો, એના બધા મનના પ્રપંચો ટળી જાય એમ છે, સમી જાય એમ છે, નિરાશ થઈ જાય એમ છે, અને પછી અળગું જવાય એમ જ નથી, અળગું જવાય એમ જ નથી. અને કેનાથી જાય, આપણે કયા વાહન લઈને જઈએ છીએ? કોકની નિંદા કરવા જતા હોય તો આપણે ઘોડો લઈને જઈએ છીએ ક્યાંયથી? એ સામાન માંડીએ, મારે ફલાણા ઘરે નિંદા લઈને ફટ શેના વિચાર કર્યા ને પઈ ગયા. તો એ આકાશી દળ સામે સદગુરુએ આપણે ગયા શનિવારે કીધું આકાશી દળ જ દીધું છે. એટલે તર્ક વિતર્કને મેલી સદગુરુ વચનને ધાર, ગુરુ વચન નો ઘોડો બનાવો, તમ તારે હથિયાર બનાવવાની બધી છૂટ છે. એની માથે નિંદા કરવા જાઓ નહીં, જઈએ કો અડધે જાતા ઘોડો તમને એમ કહે એની જવું, આપણે આપણા ઘરે બધા હથિયાર ગુરુ વચન ના બનાવો ને, ગુરુ વચન જ પાછું વાળશે. અને એક નબળા કાર્યમાં કાર્ય કરતા જતા આપણને બધા શરીરના તમામ અવયવોથી માંડીને અંદરના જેટલા બધા સાત્વિક વિકારો છે એ બધા આપણને ના પાડતા હોય છતાં એની ઉપર વર્થન જાય, ત્યારે આપણે ગુરુ વચન જ લઈને જાવાનું, ઠેક પોગવા નહીં દે, આપણને ગાળી દે અને આપણને જ્ઞાન એવી રીતે દઈ દે કે આપણને સત્યના રાહે પાછા વાળી દે. પણ હથિયાર ગુરુ વચનને બનાવો,
આપણે ગુરુવચનને ભૂલી અને આપણે કાર્ય હારા નબળા બધા કાર્ય કરવા આપણે આપણે દુપડી જઈએ. ગુરુવચનને પાછી ક્યાંક ભી પડે ત્યારે યાદ કરીએ કે આરો હવે આમાંથી ઉગારો, હવે આમાંથી ક્યારે આરો આવશે. અરે આરો જગતનું થાય, આપણું થાય, આપણું થાય, જગતનું થાય. આપણે વિશાળ નબળા દું લેવલાવવા અને જગતમાં એવી જ પથારી પાથરો ને કે બધાને દયા જ દઈ દો ને બધાને નિર્દોષ જ માની દો ને, તો નિર્દોષ હૃદયથી પછી જગત નિહાળવાની મજા આવશે. એની જેવી મજા જ નહીં. તમે જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં નિર્દોષતા દો. પણ પ્રપંચી પુરુષના વેળા થવા માત્રથી અમુક અમુક વાદ સંવાદ થતો હોય. પાંડવોની નજરમાં ધર્મ આવી ગયો હતો, સર્વ જગત એને નિર્દોષ બતાવણું હતું. પણ સામે પ્રપંચી અધર્મીઓ હતા, એ અધર્મીઓની કથા ને વાર્તા કરવા હતું. તને કૃષ્ણ અરે બેહીને સંવાદ તો કર્યા છે, તોય ભગવાનને એમ જ કીધું છે એ મારા ભાઈઓ છે, એ નિર્દોષ છે, એને જવા દો ને. તો કે ભાઈ એને તારે ક્યાં મારવા છે. 18 અધ્યાય નું જ્ઞાન કથી અર્જુન ને શરણે લીધો પછી એનાથી બાણ છૂટ્યું છે. અને બાણ છૂટ્યું તોય તે ધર્મી બની ગયો. કેટલી નીકુ વહી ગઈ, લોહીની નદીઓ વહી ગઈ, એટલો દાંત વાળી દીધો, એટલો કસણો ઘાણ વાળી, એટલા ખૂન કિન્ને ગયા, તોય ધર્મી કહેવાય ગયો. પણ ક્યારે કે કૃષ્ણ સારથી સદગુરુને બન શરણે રહી અને પછી કાર્ય કર્યું, તો એ કાર્યમાં કોઈ જગ્યાએ બંધાણો નહીં. અને અથાર્થ મહાભારત પૂરું થયું પછી એના ને એના પુત્રનું મસ્તિકી આખું યુદ્ધ જોયું. એની આગળ કૃષ્ણ લઈ ગયો કે બોલ આ ભાઈ તે હું જોયું યુદ્ધમાં. ભગવાન બસ કરો, તમારા સુદર્શન ચક્ર સિવાય કઈ હતું નહીં. અરે આ અર્જુન એમ કે છે ને મેં બાણ ચડાવ્યા, મેં એટલાને માર્યા ના ગણતરી કરવા મળ્યા. કારણ કે ભગવાન ઈ બધા એના હાંઠીકડા હતા, અડધે સુધી જતા હતા, પછી તમારો સુદર્શન ચક્ર સિવાય કઈ કામ નહોતું કરતું. એમ નિમિત્ત આપણા મૃત્યુ કાળના નિમિત્ત અલગ અલગ સમિતો બને, કઈ એક્સિડન્ટ બને, કઈ અક્ષમપી બને, કોઈ આવરણ કોરોના બને, અલગ અલગ નિમિત્તો બને. પણ એમાં સુદર્શન ચક્ર તો કૃષ્ણનું કામ કરે છે. એમાં સુદર્શન ચક્ર જન્મથી મરણ સુધીના કાર્યો ઈશ્વરના હાથમાં છે, કૃતિ કરે છે. પણ નિમિત્ત ગમી બને, નિમિત્ત ગમે. એમાં અર્જુનને નિમિત્ત બનાવ્યો હતો, બાકી મરેલા જ પીડ્યા હતા. કૃષ્ણ એ જ કીધું, બધા મરેલા પડ્યા છે, કોઈને તાર મારવાના નથી, બધા મરેલા જ પડ્યા છે, તાર કોઈને મારવાના નથી. પછી અર્જુન ઉભો થયો, પછી યુદ્ધ છેડ્યો, પછી એનથી બાણ પણ મોહ ગાળી દીધો. એમ આપણે કોઈને મારવાના નથી, આપણે આપણો મોહ ગાળવાનો છે. અને સર્વ પ્રત્યે પ્રેમ ભાવ રાખી, દયા ભાવ રાખી, હૃદયમાં નિર્દોષતા રાખી જગતને નિર્દોષ સમાન જોવાનું છે. કોઈને દોષ દેવાનો નથી, કોઈનો દોષ નથી, કોઈનો દોષ નથી. અને જો ને આપણે આપણા મતીથી, આપણી બુદ્ધિની મતીથી નથી વિલાસ કરીએ છીએ કે પાડોશી આપણા દરવાજામાં પાણી નાખી ગયા હોય, કે આપણને કઈક ઓલું કરી ગયા હોય, તો આપણે કેટલો કકળાટ કરીને કેટલા બાજતી. પણ કુદરત ખળે ઢળે થઈ હોય ને 3 માળ સુધી ને 4 માળ સુધી પાણી ચડાવી દે, તો કોઈ આરે બાંધવા જઈશ. અત્યારે કોઈ આરે બાંધવા જઈશ, કોઈ આરે અહી તું મને અટતી નહીં ને આમ તેમ કરી હે. તો આપણે કુદરત થી બહાર જીવી છે. જો કુદરત સમાન આપણા હૃદયમાં કુદરત વસી ગયો હોય તો આપણે કોઈથી બાંધો નથી અને કાર્યમાં કાર્યરત છે. કાર્યમાં કાર્યરત. નાશ કરવો કુબુદ્ધિનો, નાશ કરવો સળ કપટ ઈર્ષ્યાનો, દંભનો, અહીંથી નાશ કરવો અને ગુરુ ભજનમાં ઉતરવું, ગુરુ ભજનમાં રહેવું. કોઈને દોષ દેવો નહીં, બધા નિર્દોષ છે. બધા હવે હવની ગાહડી બાંધીને આવ્યા છે, એની ગાહડીઓ ખોલાવશું તો એમાં કાંઈ નહીં નીકળે બાપુ. એટલે આપણે આપણી ગાહડી ખોલી અને કોઈની ગાહડી ખોલાવી નથી. કારણ કે બધા બધાની ગાહડી ગાંઠું બાંધી ના દાવા. હું મારી ગાહડી છોડીશ તો એની ગાહડી છોડશે. અમે
તો એમાં કુડ કપટ પ્રપંચ સિવાય કઈ, કારણ કે 84 લાખ એની શાળ યુગ ના કજિયા વેળા કરીને હળિયું બાંધીને આવ્યા છે, એમાં કજિયા ને કંકાસ સિવાય કઈ નથી, વિષયો સિવાય કઈ નથી. ત્યારે સદગુરુ એ ગાંડી ની ગાંઠ છોડાઈ દીધી, ને સદગુરુ એ સતનામ ની ગાંડી બંધાવી. એ ગાંડી કોઈ દેવ ભૂલવી નહી. ગુરુ ની વાત ને અહીએ ધરવી, ગુરુ ની વાત માં જ મોહિત થવું, ગુરુ ની વાત માં જ લોભાવું, તો જ પ્રપંચ ને તો જ કુડ કપટ છૂટશે, તો જ આ સતનામ નો આરો આવશે. કિનારો જો લાવવો હોય તો ગુરુ ની વાત માં જ લોભાવું. ગુરુ ની વાત તો સત્ય સનાતન છે, અને ગુરુ ની વાત માં કોઈ દિવસ સંશય ન કરવો, કારણ કે એ એક હિતકર વાત છે. ગુરુ ની વાત એક જ આપણે સદગતિ તરફ લઈ જાય, બાકીના બધા જગતના જેટલા કંકાસમ કજિયા છે અધોગતિ તરફ લઈ જાય છે, કોઈનો સદગતિનો માર્ગ નથી. બીજા જગતની કોઈ પણ વ્યક્તિ કે કોઈ વસ્તુ પદાર્થ કે કોઈ પણ પજવણીના આંગળી પકડી અધોગતિના માર્ગ તરફ છે, સદગુરુની આંગળી કોઈ દે છોડવી નહીં, એ સદગતિ તરફ છે. આનો આરો છે અને છે. અને યાદી કરો ને આગળના ઇતિહાસો ને ખોળો, કે જેટલા જેટલા આપ આ નિર્વાણ પદ ને પામી ગયા એને ગુરુની આંગળી મેકી નહીં. ક્યાં લગણ કે ટાંટિયા કાપી નાખ્યા, ડોકા ઉતારી નાખ્યા, હાથ કાપી નાખ્યા, તેલના કડામાં નાખી દીધા, તો એને ગુરુની આંગળી મેકી નહીં. અને એની ગુરુની આંગળી નથી મેકી, એના ઇતિહાસો રચાણા છે, એની યાદી થાય છે, એની યાદી લેતા આવડા અહીંયા ઉભરાય છે. એની યાદી લેતા ત્યાં બાપુ કે બીજા કઈ આપણા વડવાની નહીં, કોઈ આંગળી ગુરુની નથી પકડી અને કોઈ તે યાદ નથી કરતા અને એની વાતો વિસરાઈ જાય છે. ત્યારે ગુરુની જેને આંગળી પકડી છે એની જ યાદી છે, અને ઈદ ઈદ કરશે એવા સર્વે સંતોના મત છે. અને આદિકાળથી ઈદ બધી વાતો ઈદ ગાણા ગવાતા આવ્યા છે, ઈ ગાણા આપણી પાસે સદગુરુએ રજૂ કર્યા છે. એમાં શબ્દ કોઈ બાંગલો તૂટલો હોય તો આપણે બાંગલા તૂટલા શબ્દને ગ્રહણ કરવાનો નથી. એમાં ગુરુએ વાતો તો ઘણી કીધી છે, પણ કંઈક નબળાઈનો શબ્દ આવી જાય બાપા એટલે આમ ન કહેવાય. એટલે તમે એ પહેલાં ઘણી વાતો કરી હતી, ઘણા શબ્દો કીધા હતા, પણ એક કડીક પૂરી કરવામાં ક્યાંક શબ્દ ગોઠવાઈ ગયો હોય કે જે નહીવત છે. પણ આપણે નકામો છે તો આપણને હંસગતિ દીધી છે, એ નકામો શબ્દ કાઢી નાખો, નીર નીર જુદા કરી નાખો, શિર શિરવી જાઓ, તો સંતોના શબ્દોમાં ક્યાંક વાંકું ચૂકવું, ક્યાંક શબ્દ જો કે સેત નહીં, જેને દ્રષ્ટિ મળી છે એમાં કઈ સેત નહીં, ભેદ નથી કામનો. એ કારણ કે એક લાઈન પૂરી કરવા સે એ શબ્દ, સે શબ્દ કઈ કામનો ન હોય તો સે શબ્દ મેકવો પડે ને બાપુ, મેકવો પડે તો જ વાક્ય પૂરું થતું હોય. તો ગુરુના સંતોના શબ્દમાં કોઈ શબ્દ ખોટો છે નહીં, પણ એક શબ્દ લક્ષમાં લઈ લીધો બધા શબ્દનો સાર જોડી જાય એમ છે. એટલે એક શબ્દ લક્ષમાં લઈ લો એની વાહે બધી હારમેળ થઈ જાય એમ છે. કાંઈ ગોચી ગોચીને વાંસી વાંસીને બોલવા બેહીને ગોચી બોલવા બેહી તો મેળ ઉતરવાનો નથી, કે આજ હાથ બોલવું છે. મેં નક્કી કર્યું હતું કે આજ કાંઈ બોલાવવું નહીં, ગુરુ મહારાજ આજ કંઈક બીજું જ દીધું, બીજું જ દીધું, તો નક્કી કરેલું આપણું કાંઈ હાલે નહીં. સદગુરુના શરણમાં રાખી અને પ્રવાહ જોડવો, એમાં કોઈ વર્ગ માલવી મળી જાય, એવો અંશ મળી જાય તો એ શબ્દનો સારો સરશે, અને જેને અંશગતિ નહીં હોય એ શબ્દનો સારો ન સરે તો એમાં કાંઈ વાંધો નથી. ગુરુએ ગાંહડી છોડવાનું કીધું છે, એમ ગાંહડી છોડી છે, જેમ લેવું છે માલ લેશે, નહીં લેવો હોય આ બાંધીને પાછા ઘરે વયા જાય, પણ રહેવું રહેવાનું છે ગુરુ શબ્દ, ગુરુ શબ્દ હરેક કાર્યમાં ગુરુને નજરમાં રાખી નેઠે રાખી અને કાર્યમાં કાર્યરત રહેવું. એવું નહીં કે સત્સંગમાં સાંભળવા બેહવી તો કે બોલવા બેહવી તો, નહીં, હરેક કાર્યમાં ગુરુ શબ્દ યાદ રાખવાનો, ડગલે પગલે યાદ રાખવો. કામ ઉદ્ધમ ધંધે જાવું જન્મમાં ગુરુ શરણને રાખી મનમાં, મન માર્ગ સુકે અને તત્પર પાસો વાળવું આ જાગૃતિમાં રહેવું. મન માર્ગ સુકે અને તત્પર પાછું વાળવું, જગની મિથ્યા કુથલીમાં વય ન ગાળવું, જગની ખોટી કુથલીમાં વય ઓછું ગાળવું, ગુરુ વચનમાં રહેવું, એ રામનામમાં રટ રહી અને ભજન કરવું. બે ભરોસે ભગવાન શરણમાં લેશે, બે ભરોસો ટાળશે,
કિનારો છે ને છે સારથી પણ સદગુરુના હાથમાં હશે ત્યાં લગણ ભય નહીં રહે. સારથી પણ પાસે લઈને ઘોડા આપણે આંકવા માંડશું તો ભય છે, મોતય છે, બીકય છે અને અધોગતિ છે બાપુ. એટલે સદગુરુને સારથી બનાવી અધોગતિના પંથેથી સદગતિના પંથ તરફ આપણો રથ જવાનો, કિનારો આવવાનો આવવાનો આવો, પણ માલવી અને સારથી સદગુરુને રાખવો. કારણ કે એને કળશે, એને કળશે. સંસાર સાગરમાંથી તરવું હોય તો ઓળામ ભોડકામ બેઠા હોય, સડ સડાવતા ન આવડતો હોય, પવન હા પડ્યો હોય તો જે કાંઠેથી ઉપડ્યું તું એના કાંઠે પાછું આવે. પણ હામા પવન કોને, કેનો જે નાવિક હોય એને સડ સડ આવતા આવડે ને હામા કાંઠે હામા પવન લઈ જાય. એમ સદગુરુને આપણી જીવન નૈયાના સડ સડ આવતા આવડે. એટલે સડ સડ આવડા જેને આવડે છે એને સારથીપણું ને એને ખલાસીપણું દઈ દીધું, પછી પાછું લેવાનું હોય ને એમાં આપણે ડાપણ કરવાનું ન હોય. એકવાર જગત વમન કરી નાખ્યું પછી વમેલું પાછું લેવાય નહીં, લેવાય ન લેવાય. એકવાર સદગુરુના શરણે વમી નાખ્યું છે તો એના શરણે જ રહેવા દેવું ને, આપણે શું લેવું પાછું લેવું. બધું સમર્પણ ભાવ કરી, સમર્પણ ભાવ એ સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક માર્ગનો શીલો છે અને મોકળાશપણું છે. નિર્દોષ અને હાવ નિખાલસ કરી દેવા વાળું જો સાધન જગતમાં હોય તો સમર્પણ છે. ખોંપી દીધું પછી વાર્તા બોલી, પછી એમાં સંશય થવો જોઈએ નહીં. એવા સર્વે સંતોના મત છે બોલો સદગુરુદેવની.